એનર્જી મેનેજમેન્ટ અને નેક્સ્ટ જનરેશન ઓટોમેશન સોલ્યુશન ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વૈશ્વિક અગ્રણી સ્નેન્ડર ઇલેક્ટ્રિક ભારતમાં કંપની કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્નેન્ડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે. આ યાત્રા ભરૂચમાં આવી પહોંચતા આમંત્રિત લોકોએ માહિતી મેળવી હતી. સ્નેન્ડર ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીને કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્નેન્ડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે. કાર્બન તટસ્થ યાત્રા ભારતના 60થી વધુ શહેરોને યાત્રા કરનાર છે, જેનો હેતુ દેશમાં સ્નેન્ડર ઇલેક્ટ્રિકની 60 વર્ષની સફર છે અને IoT ઇલેક્ટ્રિસિટી 4.0 ડિજિટાઇઝેશન અને સસ્ટેનેબિલિટી અંદરની પ્રગતિ વિશે જ્ઞાન આપીને રાષ્ટ્ર નિર્માણને સમર્થન આપવાની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવાનો છે. આ કાર્બન તટસ્થ યાત્રા ટકાઉ ડિજિટલ અને નેક્સ્ટ જેન ઓટોમેશન સોલ્યુશન વિશે જાગૃતિ લાવવા માટે દેશની લંબાઈ અને પહોળાઈને આવરી લે છે. આ અનોખી ઝુંબેશે ફ્લેગશીપ ગ્રીન યોદ્ધા પહેલનું વિસ્તરણ છે, જેનો ઉદ્દેશ વ્યાપક અને વૈવિધ્યસભર પ્રેક્ષકો સુધી પહોંચવાનો છે. આ યાત્રા આજે સવારે ભરૂચની ખાનગી હોટલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં આમંત્રિત લોકોએ તેની વિશે માહિતી મેળવી હતી. હું નિલય પંડ્યા સ્નેન્ડર ઇલેક્ટ્રિકમાંથી. આજે એક યુનિક ઇનિશિયેટિવ સાથે અમે ભરૂચમાં ઇનોવેશન યાત્રા લઈને આવ્યા છે કે સ્નેન્ડર ઇલેક્ટ્રિક કે જેને ઇન્ડિયામાં 60 યર્સ ઓફ ઓપરેશન્સ કમ્પ્લીટ કર્યા છે અને એને સેલિબ્રેટ કરવા માટે અમે એક યુનિક ઇનોવેશન યાત્રા ભરૂચમાં લાવ્યા છે. એની અંદર કસ્ટમર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, સ્ટુડન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, જે બી ઇનોવેટિવ સોલ્યુશન્સ આપણે છે એ બધા અહીંયા ડિસ્પ્લે અમે કર્યા છે કે જેનાથી ટુ મેકિંગ ડિજિટલ ઇન્ડિયા, ટુ મેક મોર સસ્ટેનેબલ ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રીઝને આપણા હોમ્સને કેવી રીતે તમે સ્માર્ટ બનાવી શકો અને ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂ હાઉ ટુ મેક સસ્ટેનેબલ સોલ્યુશન ઇન ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી, એનું આપણે એક બ્રીફ ડિસ્કશન્સ પ્લસ ટેકનિકલ એક્સપર્ટ સાથે આપણે અહીંયા સેશન રાખ્યા છે. પ્લસ એની અંદર જે બી ગ્રીન યોદ્ધા ઇનિશિયેટિવ સાથે કે વિચ ઇઝ અ ક્લાઇમેટ વોરિયર અમે એને કહીએ છીએ કે જે કાર્બન ન્યુટ્રાલિટી, ન્યુટ્રલ ઇમિશન, કાર્બન ઇમિશન ને એને કેવી રીતે રિડક્સ આપણે કરી શકીએ એના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું સોલ્યુશન આપણે બતાવ્યા છે. તો મેક્સિમમ આપણી ઇન્ડસ્ટ્રી એન્ડ યુઝર્સ અને યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ એનો બેનિફિટ લઈ શકે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઇનોવેશન યાત્રાને અહીંયા લાવ્યા છે.